तापमान घटे द्रव्यता घटे, तापमान वधे द्रव्यता वधे। मित्रों हेनरीए आटलो सरस नियम आप्यो तेम छतां पण एमां थोड़ी घणी भूल रही गई, जेने आपणे त्यांनी मर्यादा कहेवामां आवे छे। એટલે હેનર નિયમમાં થોડી ઘણી મર્યાદાઓ હતી, મર્યાદાઓ આ મુજબ છે। આ નિયમ માત્ર અતિ મંદ દ્રાવણોને જ લાગુ પડે છે। અતિ મંદનો અર્થ થાય મંદ, તો આપણને ખબર છે કે જેમાં દ્રાવ્યનું પ્રમાણ ઓછું હોય તેને મંદ દ્રાવણ કહેવાય, પરંતુ દ્રાવ્યનું પ્રમાણ ઘણું જ ઓછું હોય તો એવા દ્રાવણને અતિ મંદ દ્રાવણ કહેવાય। તો આવા અતિ મંદ દ્રાવણોને જ આ નિયમ લાગુ પડી શકાય છે। જેમાં સાંતા વધારે હોય એવા વધુ સાંતા ધરાવતા દ્રાવણને આ નિયમ લાગુ પડી શકાતો નથી। આ નિયમ માત્ર આદર્શ દ્રાવણોને જ લાગુ પડે છે। આદર્શ દ્રાવણો કોને કહેવાય? આપણે જાણીએ છીએ કે જે દ્રાવણોમાં પ્રક્રિયામાં જે ઘટકો ભેગા થયેલા હોય, એ ઘટકો શાંતિથી એક રીતે કોઈ પ્રક્રિયા કરતા ન હોય, એટલે અમુક તાપમાને અચળ તાપમાને દબાણે તેઓ એકબીજા સાથે કોઈ જ પ્રક્રિયા કરતા ન હોય, એવા દ્રાવણોને આદર્શ દ્રાવણો કહેવાય। આદર્શ દ્રાવણોને જ લાગુ પડે છે। દ્રાવ્ય અને દ્રાવક એકબીજા સાથે પ્રક્રિયા કરતા ન હોય તેવા જ દ્રાવણ લાગુ પડે છે। દ્રાવ્ય દ્રાવક બંને પ્રક્રિયા કરતા ન હોવા જોઈએ। જો ભેગા કરવામાં આવે તો માત્ર ભેગા થાય, પણ એકબીજા પ્રક્રિયા કરીને અન્ય સંયોજન બનાવતા ન હોવા જોઈએ, સુયોજન કે વિયોજન ન પામતા હોવા જોઈએ। દ્રાવ્યને જ્યારે દ્રાવકમાં ઓગળવામાં આવે ત્યારે દ્રાવ્યના કણો છે એ દ્રાવણમાં વિયોજન એટલે કે આયનોમાં આયનીકરણ પામતા ન હોવા જોઈએ। સુયોજન દ્રાવક સાથે પ્રક્રિયા કરી સંયોજનો બનાવતા હોવા ન જોઈએ, તો જ લાગુ પડે છે। એટલે કે આટલા નિયમો પાલન કરતા હોય એવા જ દ્રાવ્યના કણો દ્રાવકના કણો દ્રાવ્યતા દર્શાવે છે। આમાંથી જો કોઈ નિયમ લાગુ પડતો ન હોય, મર્યાદા લાગુ ન પડતી હોય, એવા દ્રાવણ લાગુ પડી શકાતું નથી। એટલે કે થોડી ઘણી મર્યાદા છે, આપણે સાંદ્ર દ્રાવણો માટે લાગુ પાડવું હોય, દ્રાવ્યના કણો દ્રાવક સાથે પ્રક્રિયા કરતા હોય એના માટે લાગુ પાડવું હોય, દ્રાવ્યના કણો સુયોજન કે વિયોજન પામતા હોય એના માટે લાગુ પાડવું હોય, તો ત્યાં આપણે હેનરીનો નિયમ કદી ક્યારે વાપરી શકતા નથી। એની મર્યાદા છે, એ મર્યાદાથી પર જો કોઈ દ્રાવ્યના કણો દ્રાવ્યમાં ઓગાળેલા હોય તો જ તે દ્રાવ્યતા દર્શાવી શકે છે, નહીં તો દ્રાવ્યતા જોવા મળતી નથી। ઉપયોગ: આ નિયમ ઠંડા પીણા બિયર સોડા વોટર CO2 વાયુની દ્રાવ્યતા વધારવા માટે થાય છે। એટલે કે આ જે એનો નિયમ છે એ ઠંડા પીણા હોય, કોક છે, થમ્સઅપ છે, પેપ્સી છે, ઠંડા પીણા છે, બિયર છે, એવા બેવરેજીસ છે, સોડા વોટર જે પીવા જાવ છો આપણે બજારમાં તે, એ વગેરેમાં CO2 વાયુ દ્રાવ્ય કરવામાં આવે છે, તો એની દ્રાવ્યતા વધારવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે કે દબાણ વધારીશું તો દ્રાવ્યતા વધશે, દબાણ ઘટાડીશું તો દ્રાવ્યતા ઘટશે, ત્યાં નિયમ વપરાય છે। ફેફસામાં રહેલો ઓક્સિજન વાયુ એ લોહીમાં રહેલા હિમોગ્લોબિન સાથે પ્રક્રિયા કરી ઓક્સી હિમોગ્લોબિન નામનું સંકીર્ણ બનાવે છે, એ હેનર નિયમ મુજબ બનાવે છે। આ ઉપરાંત ફેફસામાં જો કાર્બન ડાયોક્સાઇડ રહેલો હોય તો પણ તે લોહીમાં રહેલા હિમોગ્લોબિન સાથે પ્રક્રિયા કરી કાર્બોક્સી હિમોગ્લોબિન નામનું સંકીર્ણ બનાવે છે, જે ખૂબ જ નુકસાનકારક છે। છેલ્લે મરજીવા, મરજીવાનો અર્થ થાય કે જે દરિયામાં ડૂબકી મારતા હોય એવા મરજીવા, અને પર્વત પર તરણ કરતા હોય તેવા પર્વતારોહકો, જ્યારે મરજીવા દરિયામાં ડૂબકી મારે પર્વત પર ચડે છે ત્યારે પાણીમાં તેમજ વધુ ઊંચાઈ પર હવાનું સ્તર છે પાતળું બને છે, અને હવાનું સ્તર પાતળું બનતું હોવાથી એઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, કારણ કે પૂરતો ઓક્સિજન તેમને મળતો નથી, પૂરતો ઓક્સિજન મળે નહીં, પરિણામે હવામાં પાણીમાં દ્રાવ્ય અન્ય વાયુ છે એ શરીરમાં ફેફસા વડે જાય છે, જે નુકસાન કરે છે, અને જ્યારે ફરી પાછા પોતાની મૂળ સ્થિતિમાં આવે છે ત્યારે એ દબાણને સહન કરી શકતા નથી। એટલે કે મરજીવા જ્યારે દરિયામાં ડૂબકી મારી ફરી સપાટી પર જ્યારે આવે ત્યારે હવાનું દબાણ વધી જાય, ઓક્સિજન વાયુ દબાણ વધી જાય, પાણીમાં ડૂબકી મારે તો ઓક્સિજન વાયુનું પ્રમાણ ઘટી જાય, તો એને જે બેલેન્સ કરવું હોય તે સંતુલન કરી શકતા નથી। એટલે જ્યારે બી શ્વાસ લઈએ ત્યારે ઓક્સિજનનું પ્રમાણ જે મુજબ હોવું જોઈએ એ મુજબ સંતુલનમાં હોવું જોઈએ, તો જ એ દબાણ છે એ શરીર છે લોહીની અંદર એ સહન કરી શકે, નહીં તો શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને આગળ જતા લાંબી મુશ્કેલી સર્જાય છે। અને એટલા માટે જ્યારે પર્વતારોહકો પર્વત પર ચઢાણ કરતા હોય છે, મરજીઓ જ્યારે દરિયામાં ડૂબકી મારતા હોય છે ત્યારે પોતાની પાસે ઓક્સિજન ભરેલા સિલિન્ડર લઈ જાય છે, અને આ સિલિન્ડરની અંદર વાયુઓ જેવા કે હિલિયમ, નાઇટ્રોજન અને ઓક્સિજન યુક્ત મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં 11.7% હિલિયમ, 56.2% નાઇટ્રોજન અને 32.1%
ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો યાદ કરીને રાખવાનું, ઓક્સિજનનો પરમાણ્ય ભાર આપણને ખબર છે 16 to 32 ના ઘડિયામાં જ આવે છે. હાઇડ્રોજનનો પરમાણ્ય ભાર 14 છે, 14 to 56 ના ઘડિયામાં જ આવે છે. એટલે એના પરથી યાદ રાખી શકાય. હિમજમ માટે યાદ રાખવાનું પરમાણ્ય ભાર 2 છે, માટે જો 11 છે તો 1 + 1 = 2, એના પરથી તમે સહેલાઈથી યાદ રાખી શકો છો. કન્ફ્યુઝન ન થાય, હિલિયમ માટે કેટલા આવે, હાઇડ્રોજન માટે કેટલા આવે અને ઓક્સિજન માટે કેટલા આવે. હાઇડ્રોજન માટે 14 to 56.2, ઓક્સિજન માટે 16 to 2 એટલે કે 16 to 32 = 32.1, અને હિલિયમ માટે 1 + 1 = 2 એટલે કે 11.7% મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપયોગો ફરી બોલું છું મિત્રો, ઠંડા પીણા, બિયર, સોડા વોટર વગેરેમાં CO2 વાયુની દ્રાવ્યતા વધારવા માટે, ફેફસામાં રહેલ ઓક્સિજન હિમોગ્લોબિન સાથે પ્રક્રિયા કરી ઓક્સી હિમોગ્લોબિન સંકેત બનાવે છે તેની અંદર, અને મરજીવા અને પર્વતારોહકો પોતાની પાસે રાખેલા સિલિન્ડર ભરેલા પાત્રમાં 11.7% હિલિયમ, 56.2% નાઇટ્રોજન અને 32.1% ઓક્સિજનયુક્ત મિશ્રણનો ઉપયોગ કરે છે. તો આ રીતના આપણે હેલિયમ નિયમ છે એના અંગે સમજૂતી મેળવી શકીએ છીએ. એના પરથી દાખલા આપણે જોવાના છે.